વડોદરાના મેયર ભરત ડાંગર વિરુદ્ધ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. મેયર સહિત ચાર વોરંટ ઇસ્યુ થયા છે તો હાલ આ તમામ લોકો કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે 2003માં એમએસ યુનિવર્સિટીમાં મારામારી થઈ હતી, જે મામલે મેયર ભરત ડાંગર વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ફરી એકવાર આ પ્રકારે વિવાદ ઉભો થયો છે. જે પ્રમાણે પોલીસે ચાર્જશીટમાં ભરત ડાંગર અને રાજ ડાંગરનો ઉલ્લેખ કર્યો હતો, તે બાદ તેઓ હાજર ન રહેતા તેમની વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા માનુ જોડાઈ ચુક્યા છે. જે માનુ, જે પ્રમાણે કહેશો કહે કે હાલ ડાંગર વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, શું આગળ કાર્યવાહી થશે અને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિનલ, ભરત ડાંગર ના કોલેજ કાળ દરમિયાન એટલે 2003 ના સમયમાં એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયેલું અને એ મુદ્દે આ ફરિયાદ દાખલ થયેલી હતી. જે તે વખતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી અને એના મુદ્દે એક યુવકને, વિદ્યાર્થી જે નેતા છે, એને માર મારવામાં આવેલો અને એમાં ભરત ડાંગર અને એમના ભાઈ રાજ ડાંગર બંનેનું નામ છે. આ સહિત અન્ય ત્રણ લોકો છે એમના પણ આજે એફઆઈઆર થઈ એની અંદર નામ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર એમને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવતું હતું, તેમ છતાં અત્યારે હાલ જે મેયર છે ભરત ડાંગર એ હાજર નથી રહ્યા, એના કારણે કોર્ટે આ વોરંટ ઇસ્યુ કર્યું છે. ખાસ કરીને ભરત ડાંગર અત્યારે હાલ વડોદરાના પ્રથમ નાગરિક છે, મેયર પણ છે અને જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિની અંદર અત્યારે કોર્ટે આજે કડક વલણ લીધું છે. વારંવારના જે નોટિસો છતાં એ હાજર નથી રહ્યા કોર્ટે, એના કારણે આજે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક છે, જો ભરત ડાંગર હાજર નહીં રહે એને એમના ભાઈ તો ધરપકડની પણ વાત આવી શકે, કોર્ટ વધારે કડક સૂચના આપી અને એનો અમલ પણ કરાઈ શકે. એટલે આ તમામ બાબતોને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે. ભરત ડાંગરને હવે કોર્ટમાં હાજર થવું પડશે. 2003 થી અત્યાર સુધીનો આ કેસ છે, જ્યારે કોર્ટે વારંવાર રિમાઇન્ડર કર્યું તેમ છતાં હાજર નથી થયા, એના કારણે કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે અને એમને હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. જી બિનલ. જી માનુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.